તમે ફોન ઉપર કોની સાથે વાત કરતા હતા? ક્યારે? ધાબા ઉપર. અરે એ તો ભાઈબંધ હતો. જૂઠ બોલો. હે, ભાઈબંધ હતો તો પછી મને જોઈને કેમ ફોન કાપી નાખ્યો? એ તો વાત પતી ગઈ એટલે. પેલા રીટા ભાભી નો ફોન તો નતો ને? ના ના, હવે એને ક્યાં આવી નવાઈ છે. પણ હે, હું કહું કે જો હું કોઈ બીજી સાથે ચાલુ થઈ જાઉં તો તું શું કરે? હે, હું શું કરું એમ? મને શું ખબર, હું તો હજી નાનો હતો ને ત્યાં જ મારા લગ્ન થઈ ગયા. ઈ તો સાલું જોવાનું જ રહી ગયું. હવે પછી કેમ મારી? હું ક્યારની જોઉં છું? આખા ગામની વંદરીઓના ફોટાને લાઈક કરો છો અને મે ક્યારનો ફોટો નાખ્યો છે? મારે કેમ હજી લાઈક નો આવી? એ ડોબી હજી જોયો જ નથી એટલે કરું છું. કેવા ફોટા નાખે, લાઈક કરવા પડે. હું સાંજે હૂતો ત્યારે તો શિયાળો હતો ને હવારે ઉઠો તો ચોમાસું ચાલુ થઈ ગયું. આ વરસાદ બટા જટી બોલાવે, એની મને ક્યાંક 4-5 મહિના વધારે નથી હોય ગયું ને? ₹50,000? અરે વાલી, આમ જો મારા ખાતામાં 50,000 રૂપિયા આવી ગયા ક્યાંકથી. બહુ ખુશ થવાની જરૂર નથી, તમારા છે. મારા છે એટલે કઈ રીતે? તમારી ટુ વ્હીલ મેં વેચી નાખી. એ અક્કલ મઠી, મારી ગાડી વેચી નાખી પણ તને કોણે ડૂટી ડાય કરી હતી? હું જરૂર હતી વેચવાની? એ ભગવાન, ક્યાં જુલુમ હે? તમારા મિત્ર એ જ કીધું તું મને કે તમારી ગાડીમાં કઈ પ્રોબ્લેમ છે. અચાનક ગર્લ્સ કોલેજ પાસે જ બંધ થઈ જાય છે અને એટલે તમારે ઘરે આવવામાં મોડું થાય છે. પણ હવે મારે કામે કઈ રીતે જવું? એના પણ ઉપાય છે મારી પાસે. હો, ઓ બીઆરટીએસ સરકારે સુવિધા આપી છે, એનો ઉપયોગ કરો. આવી ગયા. આઈ 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 રાજા. તમે કોની રાહ જોતા હતા? રિલાયન્સ જીઓ ની? જીઓ? હે તો સવા જીઓ. ડિંકા ટિક્કા કા ટિક્કા ડિંકા ટિક્કા. અને માને પકડાતો જ નથી આ હરામખોર. 3 દિવસથી કોલેજમાં હાફ ડે લઈને આવું છું, સલાને ખબર કેવી રીતે પડી જાય છે. થકી ગયો બાપા, શું કરવું સમજાતું નથી. ચાલો ભાઈ કામે વળગો. શું સલી લાઈફ છે જુઓ, થાક્યા પાક્યા ઘરે આવીને સૌથી પહેલું કામ શું? તો કે સિગરેટના ઠૂઠા શોધવાના. કુતરા જેવી જિંદગી થઈ ગઈ છે. લોકો કહે છે કે કુવારો પુરુષ કુતરાની જેમ મરે છે, અરે પણ પરણેલો કુતરાની જેમ જીવે છે, એનું શું? સલીએ ઝાડુ માર્યું લાગે છે. આજે એક ઠૂઠું મળી જાય ને સીધી કોર્ટમાં ઘસડી જઈશ. એક ઠૂઠું મળવું જોઈએ એની. શું કરો છો? યોગાસન. સિગરેટના ઠૂઠા શોધો છો ને?
નહીં મળે એને છોડી દીધી. ભાઈ હું જ છું અરવિંદ, અરવિંદ વખારિયા. હમણાં જે મારા નામની બૂમો પાડતી પાડતી અંદર ગઈ એ છે અલકા, માય વાઇફ. જોકે ખ્યાલ આવી જ ગયો છે વાઇફ છે, કારણ કે વરને નોકરની જેમ માત્ર બૈરી જ બોલાવી શકે, બરાબર ને? અરે ત્રાસ છે ત્રાસ, સવાર પડે ને શરૂ થઈ જાય. અરવિંદ ઊભા થાવ, અરવિંદ બેસી જાઓ, અરવિંદ પોતા મારો. એની માને લાઈફ ગઈ પોતા મારવામાં યાર. ભૈયા તમને કહી દઉં, આ દોડીને સંતાઈ એટલા માટે ગયો તો કે નાટકની શરૂઆત હસબન્ડ વાઈફના ઝઘડાથી ન થાય. પણ મને એ પણ ખબર છે સાહેબ, તમે ઓછે ઓછે અહીંયા એ જોવા જ બેઠા છો. ભાઈ ગુજરાતીઓની ખાસિયત છે, બીજાના સંસારના ભવાડા જોવા મળે એટલે રાજી રાજી. આ મળશે 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 સાહેબ, ભવાડા જોવા મળશે. ઉમ્મીદ સે દુ ગુના મિલેગા જાઓ. હનીમૂન ઉપર પણ ડોસી સાથે આવી હતી, બોલો. આખી રાત ફોન કરી કરીને પૂછે, શું ચાલે બેબી, શું ચાલે બેબી. એમાં કશું ચાલુ જ નહીં થયું યાર. ને આપણે ગુજરાતી ભાઈઓ દોઢ દિવસનું પેકેજ હતું, બીજે દિવસે પાછા. મારી બેબીની બધી ઈચ્છા પૂરી કરો, નહીતર પછી હું છું ને તમે છો. એટલે એક્સચેન્જ ઓફર પ્લીઝ સાસુજી, મારી કેપેસિટી નથી. અરે એટલે પૈસા કમાવાની નથી, તું સમજાવ તારી મમ્મીને હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવું. ચોરી કરો, જો એ તો બેંકમાં ધાડ પાડો. બેંકમાં ધાડ પાડું? તમે સાથે આવજો. અરે યાર તમને હાથ જોડું છું, પ્લીઝ અલકા સાંભળ, જીવ દયા જેવું તો રાખો. ના ના, તમે બંને રોજ મારી પાછળ પડો છો, પૈસા કમાવો કમાવો કમાવો. હું તને પૂછું છું, શું છે તારા ભાઈનું? 24 કલાક બોબડો ઘરમાં પડ્યો. એ અલકા, આ ન્યૂઝ વાંચ્યા? જૂનાગઢના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાયું. ના એટલે હું વિચારતો તો નાગા બાવાએ ખિસ્સું બનાવ્યું ક્યાં એમ. ચૂપ રહો, હું ક્યારની તારી રાહ જોતી હતી. વકીલ પાસેથી પેપર્સ લઈ આવી. હા વકીલ, આ વાંચો. શું વિલ બનાવ્યું? ના, ડિવોર્સ પેપર્સ છે. એટલે સાસુજી આ ઉંમરે તમે ડિવોર્સ લેશો? ગજબ કેપેસિટી કહેવાય, તારી મમ્મી મરજ છે. એટલે આપણા ડિવોર્સ પેપર્સ છે. અલકા આપણા ડિવોર્સ? હજી તો લગ્નના બિલ ચૂકવવાના બાકી છે. જુમ્મા ચુમ્મા દે દે, એની જાતને અમિતાભ ઘૂસી ગયો શરીરમાં. બકવાસ બંધ કરો, તમે શ્વાસ લેવાનું બંધ કરો. શું છે અલકા? પ્લીઝ તું મમ્મીને સમજાવ, મેં તારે માટે શું શું નથી કર્યું. હાય હાય, તમે શું શું નથી કર્યું? અરે શું શું નહીં, શું શું યાર, શું બોલું. તમે મારી ઢીંગલીને હેરાન કર્યા સિવાય કઈ નથી કર્યું. મેં આને હેરાન કરી? હા, એક વોશિંગ મશીન લેવાની ત્રેવડ નથી તમારામાં. પાછું ચાલુ કર્યું, હમણાં ઝઘડા શરૂ કરાવશે. વોશિંગ મશીન રો, તમારે શું ધોવું છે? તમે અહીંયા મૂકીને જાઓ, તમારા કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને પહોંચાડી દઈશ. અરે પણ રોજ વોશિંગ મશીનનું કાઢો, જરા સમજો. હમણાં આવડો મોટો ફ્લેટ ભાડા ઉપર લીધો છે, હવે વોશિંગ મશીન પણ લઈશ. લઈશ નહીં, આજે જ લાવ. 24 કલાક બોબડો ઘરમાં પડ્યો હોય છે. એને બોબડો નહીં કહેતા. શું કામ નહીં, ભગવાને જેને બોબડો બનાવ્યો અને બોબડો નહીં તો શું લંગડો કહું? ચૂપ રહો. ના ના સાસુજી, હું દર મહિને 30,000 લાવીને આના હાથમાં મૂકું છું. એક રૂપિયો કમાયો તમારો દીકરો? ચાલો બેઠો બેઠો તરંગી તુક્કા લગાડે. આજે આ ધંધો કરીશ, કાલે પેલો ધંધો કરીશ, લાખના લાખના 12,000 કરે. હા એ પણ એક આવડત છે. તારો ભાઈ કરે બધી આવડત. હા હવે તમે તમારું જુઓ, મહિને 2,00,000 રૂપિયા કેવી રીતે કમાવા એનો વિચાર કરો. મહિને 2,00,000? 2,00,000 પૈસા કમાય એ જ પતિ, બાકી બધા વનસ્પતિ. કોના છે? આઈ લબુલ મને અહીંયા સુધી. કોના છે? આપણા છે. આપણા? આપણા બંને ના છે. હું તને સમજાવું સ્વીટી શું થયું. આપણે તને યાદ છે લગન પછી બેંકમાં ફિક્સ ડિપોઝિટ ચાલુ કરી હતી, એ મેં બંધ કરાવી, એના મને 4,00,000 મળ્યા. 1,00,000 મેં મારા એક ફ્રેન્ડ પાસેથી હમણાં ઉધાર લીધા. બાકીના 3,00,000 તારા પિયર ના દાગીના વેચી કાઢ્યા. મારા દાગીના વેચી નાખ્યા? મારી મમ્મી ને શું જવાબ આપશો? જવાબ નહીં, તારી માને જુલાબ થઈ જશે. અરે વિચાર તો કર, આજે 4,00,000 નો પ્રોફિટ, નેક્સ્ટ વીક બીજા. એ એ ઉભી રે, ક્યાં જાય તું? આ બેગ લે, પૈસા નહીં આપવા દો. તું મગજ મારી નહીં કર, છોડ સલી મીટી એ જાત ને. મંજો, તને સંભળાતું નથી? ત્યારથી મને દોડાવે છે અંદર થી બહાર ઉપર થી નીચે. હવે હવે હું થાકી ગયો છું, મને રનર આપો.
મંજો હવે હું તને આ છેલ્લી વાર પૂછું છું, મને સાચે સાચું કહી દે, આ ચશ્મીસ છોકરો કોણ છે? અને હવે હું તમને છેલ્લી વાર કહું છું કે એ છે. નાઈ નાઈ નાઈ, એ તારો રાજુ રિલાયન્સ છે. રાજકોટમાં રહેતી મારી ફ્રેન્ડ છે ને બકુલા, એનો ભાઈ છે. ઓ, બકુલાનો ભાઈ છે. તારો કોણ છે બોલ ને? મારો ઓલમોસ્ટ ભાઈ જેવો જ છે. ઓલમોસ્ટ ભાઈ એટલે શું? અડધી રાખડી બાંધે. એને ટીવી સિરિયલમાં કામ કરવું છે એટલે એણે એનું નામ બદલીને રાજુ રાખ્યું છે. રાજુ જોહર. અરે શું મને